દમણ ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ તથા સાંસદ લાલુભાઈ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ અટલજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તું રાજનીતિ કે સ્વચ્છ શિખર છે, તું જન જન કે અભિનંદન છે. પત્રકારને જોઈને લોકનાયક જયપ્રકાશ નારાયણજીએ કહ્યું હતું કે વાજપેયીજીના દેશના ભવ્ય વડાપ્રધાન તરીકેની ભવિષ્યવાણી પણ કરી હતી. આ નિર્વિવાદ સત્ય છે કે અટલજી નૈતિકતાના પર્યાય હતા. પહેલા કવિ અને સાહિત્યકાર, પછી રાજનીતિ કે અજાત શત્રુ, શ્રીષ્ઠ વકાલ જેવી વ્યક્તિત્વ ભારત હૈ. અભિનંદન કી ભૂમિ હૈ, અર્પણ કી ભૂમિ હૈ. યહાં કી હર નદી હમારે લિયે ગંગા હૈ, હર કંકણ મેં શંકર હૈ. જે ઇસ દેશ કે લિયે મરેંગે ઇસ દેશ કે લિયે. તેઓ સાદગીભર્યું જીવન અને ઉચ્ચ વિચારધારા ધરાવનારા સાચા અર્થમાં લોકનાયક હતા. તેમની દૂરદર્શિતા ભારતીય જનતા પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ તેઓ રહી ચુક્યા હતા.